વેલકમ સ્ટુડન્ટ્સ, અત્યાર સુધીના પહેલાંના બધા વિડીયોમાં આપણે તમારું BA યુનિટ નંબર 1 કે જે સંચાલન તેના વિશે જોતા હતા. આપણે ખાલી લાસ્ટ ટોપિક જ બાકી હતો, તો ફરીથી સંચાલનમાં આપણે શું શું જોયું તેનું રિવિઝન કરી લઈએ. તો સૌથી પહેલાં સંચાલન જોયું હતું, સંચાલનનો અર્થ એનો ખ્યાલ જોયો હતો. સંચાલનનો અર્થ આપણે ટૂંકમાં જોઈએ તો શું હતો, તો કે સંચાલન એટલે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. પછી આપણે સંચાલનના લક્ષણો જોયા હતા. સંચાલનના લક્ષણો પછી આપણે જોયા હતા સંચાલનનું મહત્ત્વ, એટલે કે સંચાલન છે કયા કયા ક્ષેત્રમાં મહત્ત્વનું છે. ટૂંકમાં કહીએ તો સંચાલન છે દરેક ક્ષેત્રે જરૂરી છે, તમારા રોજબરોજના જીવનમાં પણ જરૂરી છે. પછી આપણે સંચાલનના કાર્યો કે જે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર, આટલા આપણે સંચાલનના કાર્યો જોયા હતા. એના પછી સંચાલનની ભૂમિકા, ભૂમિકા છે તો એમાં આંતરવૈયક્તિક ભૂમિકાઓ, માહિતી વિષયક ભૂમિકાઓ, નિર્ણયો વિષયક ભૂમિકાઓ, હવે આ ત્રણેય ભૂમિકાઓ છે એની અંદર પણ એના સબ પોઈન્ટ આવતા હતા. આટલું આપણું યુનિટ નંબર 1A હતું. પછી આવતું હતું આપણું યુનિટ નંબર 1B કે જે હતું વૈજ્ઞાનિક સંચાલન. હવે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ શું હતો, એટલે કે તમે વૈજ્ઞાનિક સંચાલન એટલે તમે માણસો પાસેથી શું કરાવવા માગો છો તે સ્પષ્ટ રીતે જાણવું અને તેઓ શ્રેષ્ઠ રીતે ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ લાભ સાથે કામ કરે છે કે નહીં તે જોવું, એટલે શું હતું વૈજ્ઞાનિક સંચાલન. એટલે કે તમે શું કરવા માગો છો તે જાણવું અને ઓછામાં ઓછા ખર્ચે કામ કઈ રીતે સારું થાય તે જોવું. એમાં આપણે વૈજ્ઞાનિક સંચાલનના ફાયદા જોયા હતા. પછી વૈજ્ઞાનિક સંચાલનમાં બે વસ્તુ જોવાની હતી, સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. હવે સમય નિરીક્ષણ એટલે શું હતું, તો કે સમય નિરીક્ષણ એટલે સોંપાયેલા કાર્યને પૂરું કરવા માટે જરૂરી સમય નક્કી કરવો અને વિશ્લેષણ નક્કી કરવું. ટૂંકમાં 100 એકમના ઉત્પાદન માટે 8 કલાક આપેલા હોય તો તે 8 કલાકમાં કાર્ય પૂરું થાય છે કે નહીં તે જોવું અને કાર્ય કરવા માટેનો સમય નક્કી કરવો, તેને શું કહેવાય, તો કે સમય નિરીક્ષણ. પછી આજે વિડીયોમાં આપણે જે છેલ્લો ટોપિક આપણો યુનિટ નંબર 1B જોવાનો છે તે છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એ કાર્ય કરવાની એક સુધારેલી પદ્ધતિ છે. ગતિ નિરીક્ષણ શું છે, તો કે કાર્ય કરવાની એક સુધારેલી પદ્ધતિ છે. તેમાં કામદાર કાર્ય કરતી વખતે કેટલીક હલનચલન કરે છે, તેમજ બિનજરૂરી હલનચલન શોધીને કેવા પ્રકારની હલનચલન કરવી જોઈએ તેની ભલામણ કરે છે. એટલે કે ગતિ નિરીક્ષણમાં કામદાર છે એ બિનજરૂરી હલનચલન કરતા હોય, એટલે કે વારે વારે તેઓ બ્રેક લેતા હોય, કામ સરખી રીતે પૂરું ન કરતા હોય, એક એકમનું ઉત્પાદન કરીને આરામ કરતા હોય, તો આવી બિનજરૂરી હલનચલન છે એ ગતિ નિરીક્ષણમાં શોધવામાં આવે છે. જો નક્કી કરેલ સમયમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો ઉત્પાદન દરમિયાન થતી બિનજરૂરી હલનચલન ઘટાડવી જોઈએ. હવે નક્કી કરેલ સમયમાં આપણે વધુમાં વધુ ઉત્પાદન મેળવવું હોય તો ઉત્પાદન દરમિયાન જે બધી બિનજરૂરી હલનચલન થાય છે, કે ભાઈ વારંવાર બ્રેક લેવો કે બીજા બધા કર્મચારીઓને ડિસ્ટર્બ કરવા, આવી બધી જે હલનચલન થાય છે એ બિનજરૂરી ઘટાડવી જોઈએ, જેથી કરીને ઉત્પાદન છે એ સારી રીતે થાય. ફ્રેન્ક ગિલબર્ટ અને તેની પત્નીના મત મુજબ ગતિ નિરીક્ષણની મદદથી બિનજરૂરી હલનચલન થઈ શકે છે, કે જેથી કર્મચારીઓને કામ કરવામાં કંટાળો લાગતો નથી, તેમજ તેના કાર્યની ગતિ વધે છે. હવે ફ્રેન્ક ગિલબર્ટ અને તેની પત્ની છે એવું કહે છે કે ગતિ નિરીક્ષણ છે એમાં બિનજરૂરી હલનચલન થાય, જેથી કર્મચારીના કામનો કંટાળો ન આવે એકનું એક કાર્ય કરવામાં. જો બિનજરૂરી હલનચલન ન હોય તો એને કાર્ય કરવામાં કંટાળો પણ આવી શકે, એટલે એવું કહે છે કે ભાઈ એને કાર્ય કરવામાં કંટાળો ન આવે અને એની કાર્યની જે ગતિ છે એ પણ વધે છે, એટલે આ એના વિશે પોઝિટિવ કહે છે. હવે આપણે જોઈએ ગતિ નિરીક્ષણના ફાયદા. ટૂંકમાં આપણે જોઈએ કે ગતિ નિરીક્ષણ એટલે શું, તો કે ગતિ નિરીક્ષણ એટલે કર્મચારીઓને જે બિનજરૂરી હલનચલન છે કામના સમય દરમિયાન એ દૂર કરવી. ગતિ નિરીક્ષણના ફાયદા, એમાં પહેલો ફાયદો, ગતિ નિરીક્ષણને લીધે કાર્ય પદ્ધતિમાં સુધારો શક્ય બને છે. એટલે કે કાર્યની પદ્ધતિ છે એમાં જો તમારે સુધારો કરવો હોય તો ગતિ નિરીક્ષણ દ્વારા સરળતાથી સુધારો થઈ શકે છે. બિનજરૂરી હલનચલન ઘટવાથી થાક ઓછો લાગે અને કાર્યક્ષમતા જળવાય છે, એટલે કે બિનજરૂરી હલનચલન ઘટી જાય છે કર્મચારીને, એટલે એને થાક ઓછો લાગે છે અને કાર્યક્ષમતા જળવાય છે, જેથી એ થાક એની કાર્યક્ષમતા છે ઉત્પાદન માટે વાપરી શકે છે. પછી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય છે, એટલે કે કંપનીનું ઉત્પાદન પણ વધે છે અને સમગ્ર ઉત્પાદકમાં કર્મચારીની ઉત્પાદકતા જે છે એમાં પણ વધારો થાય છે.
કોઈ પણ કર્મચારીને તાલીમ પૂરી પાડી શકાશે તે જાણી શકાય છે. એટલે કે અમુક કર્મચારી હોય તો એને તાલીમની જરૂર હોય, તો કયા કર્મચારીને તાલીમની જરૂર છે, કયા કર્મચારીને તાલીમની જરૂર નથી તે ગતિ નિરીક્ષણના આધારે જાણી શકાય છે. અને કોઈ એક કાર્ય કરવા માટે ખરેખર કેટલા માણસોની જરૂર પડશે તે પણ જાણી શકાય છે. એટલે તમારે કોઈ એક કાર્ય પૂરું કરવું હોય, ઉદાહરણ તરીકે 100 એકમનું ઉત્પાદન કરવું હોય, તો એમાં એક માણસની જરૂર પડશે, 2 માણસની જરૂર પડશે, કેટલા માણસની જરૂર પડશે તે ગતિ નિરીક્ષણ દ્વારા જાણી શકાય છે. તો આ 5 છે તે તેના ફાયદા હતા. એક તો કાર્યપદ્ધતિમાં સુધારો થાય, બીજું કાર્યક્ષમતા જળવાય, ત્રીજું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે, પછી તાલીમ પૂરી પાડી શકાય છે, અને પછી કેટલા માણસોની જરૂર છે તે જાણી શકાય છે. એના પછી આપણે જોઈએ ગતિ નિરીક્ષણનો વિરોધ. તો કે દરેક કામદાર માટે એક સરખી કાર્યપદ્ધતિ તેમના વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે. હવે ગતિ નિરીક્ષણનો વિરોધ એટલે શું? તો કે એની મર્યાદા. હવે દરેક કામદાર માટે તમે એક સરખી કાર્યપદ્ધતિ રાખો તો એ કામદારને જ નુકસાન પહોંચાડે, કારણ કે બધા કર્મચારી છે ને કાર્યક્ષમતા એક સરખી હોતી નથી. બધા કર્મચારીની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. અમુક કર્મચારી હલનચલન કરતાં પણ વધારે ઉત્પાદન કરતા હોય છે, એટલે બધાની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે, જેથી આ નુકસાન પહોંચાડે છે. પ્રમાણિત કાર્ય પદ્ધતિમાં અમુક જ પ્રકારની હલનચલન કરવાની હોવાથી કામદાર કંટાળી જાય છે અને કાર્ય નિરસ બને છે. એટલે કે આમાં એવું હોય કે તેઓ હલનચલન કરી શકે નહીં, અમુક પ્રકારની જ હલનચલન કરી શકે, તો પછી કામદાર છે ને કાર્ય કરવામાં શું થાય? તો કે કંટાળો આવે ને કાર્ય એ નિરસ એટલે કે રસ વગરનું કાર્ય બને, કાર્ય કરવામાં એને પોતાનું મન રહેતું નથી, જેથી કાર્ય સારી રીતે ઉત્પાદન થઈ શકે નહીં. દરેક પ્રકારની કામ કરવાની ઢબ જુદી જુદી હોવાથી તેઓ સહેલાઈથી નવી પદ્ધતિને અનુકૂળ થઈ શકશે નહીં. બધાની કાર્ય કરવાની ઢબ છે એ જુદી જુદી હોય, જેથી નવી પદ્ધતિ જો કોઈ અમલમાં આવે તો તેઓ સહેલાઈથી અનુકૂળ ન થઈ શકે, તેને અનુકૂળ થતા માટે વાર લાગે. પછીનું ગતિ નિરીક્ષણ માટે કિંમતી સાધનોની જરૂર પડતી હોવાથી તે ખર્ચાળ છે. હવે ગતિ નિરીક્ષણ જો તમારે કરવું હોય તો તેમાં કિંમતી સાધનોની જરૂર પડે, તેથી ગતિ નિરીક્ષણ એ કેવું છે? તો કે ખર્ચાળ છે. એટલે કે આ 4 એની મર્યાદા છે, કે કાર્યક્ષમતા જુદી જુદી હોય તેથી નુકસાન પહોંચાડે, બીજું કામ નિરસ બની જાય છે, ત્રીજું નવી ઢબ સહેલાઈથી અમલમાં આવતી નથી, ને આ પદ્ધતિ કેવી છે? ખર્ચાળ છે. ટૂંકમાં ગતિ નિરીક્ષણ એટલે તો કે કર્મચારીની જે ઉત્પાદનના સમય દરમિયાન બિનજરૂરી હલનચલન છે તે ઘટાડવી. હવે ઉપસંહાર જોઈએ. આમ વૈજ્ઞાનિક સંચાલનમાં સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ બધા જ કામદારો માટે ઉત્તમ કાર્ય પદ્ધતિ વૈજ્ઞાનિક સ્વરૂપે વિકસાવવામાં આવે તો ચોક્કસ સમયે ઓછા ખર્ચે યોગ્ય ગુણવત્તા સાથે ઝડપથી કામગીરી થઈ શકે, ઉપરાંત સાધનોના ચોક્કસ ઉપયોગથી માનવશક્તિનો વ્યય પણ અટકાવી શકે. છેલ્લે ઉપસંહારમાં એવું કહે છે કે સમય નિરીક્ષણ એટલે કે અગાઉથી કાર્યનો સમય નક્કી કરવામાં આવે, અને ગતિ નિરીક્ષણ એટલે કર્મચારીની બિનજરૂરી હલનચલન દૂર કરવામાં આવે તો ઉત્તમ કાર્ય છે ઝડપથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં થઈ શકે, અને અલ્ટિમેટલી કંપનીનો જે નફો મેળવવાનો હેતુ છે એ સિદ્ધ થઈ શકે. તો અહીંયા આપણું યુનિટ નંબર 1 છે તમારે કમ્પ્લીટ થાય છે. એની નીચે જૂના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે કે જે તમારે 14 માર્કમાં પૂછાતા હોય છે. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ જણાવો, સમય અને ગતિ નિરીક્ષણ ચર્ચો, તે આપણે હમણાં જોયું તે. પછી સંચાલકીય ભૂમિકા એ પણ આપણે જોયું, જેમાં 3 હતી. પછી સંચાલનનો અર્થ, કાર્ય, મહત્વ તે પણ જોયું. સંચાલનનો અર્થ અને સંચાલનના કાર્યો, કે પોસ્ટ કોડનું સૂત્ર છે એના કાર્યો, તો આ બધું આપણે જોઈ ગયા. આ બધા હતા તમારે મોટા પ્રશ્નો કે જે 14 માર્કમાં જૂના પેપરમાં પૂછાયેલા છે. એના પછી ટૂંકા પ્રશ્નમાં તમને પૂછાયેલું છે સમય નિરીક્ષણ એટલે શું, તો તમારે એની વ્યાખ્યા લખવાની. પછી પોસ્ટ કોર્બના સૂત્રને સમજાવો, તો આમાં તમારે P=Planning = Aayojan, O = Organizing એટલે વ્યવસ્થા તંત્ર, એવી રીતે આખું સમજાવવાનું. પછી સંપર્ક અધિકારીની ભૂમિકા, તો એ પણ આપણે એમના રોલમાં સમજી ગયા, તો એ તમારે સમજાવવાનું. ગતિ નિરીક્ષણ એટલે શું, તો તેમાં તમારે ગતિ નિરીક્ષણની વ્યાખ્યા અને સંચાલનના કોઈ પણ 2 ફાયદા જણાવો. તો આટલા ટૂંકા પ્રશ્નો અને આટલા મોટા પ્રશ્નો જૂના પેપરમાં તમારે યુનિટ નંબર 1માંથી પૂછાયેલા છે. તો અહીંયા આપણું યુનિટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. યુનિટ નંબર 1માં 2 પાર્ટ જોયા. યુનિટ નંબર 1 એ સંચાલન, એમાં એનું મહત્ત્વ, લક્ષણો, ફાયદા, એની ભૂમિકા, આ બધું જોયું. અને યુનિટ નંબર 2 વૈજ્ઞાનિક સંચાલન, એમાં સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણ. તો આવતા વિડીયોથી આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.